જય માતાજી મિત્રો હું હરીશ ઠાકોર આજે ફરીથી ફેસબુક લાઈવ અચાનક જ થયો છું કેમ તમને આખા વિડીયોમાં તમે આ વિડીયો મારો જોજો તથા જો મારા જેવા ગુજરાતમાં નરબંકા હોય આવા જાગૃત આગેવાનો કદાચ મારા જેવા વ્યક્તિને કોઈ દબાઈ દે પણ બીજા ના દબાવતા બીજા નહીં દબાવો તમે કે તમને નહીં દબાવો કોઈ એ બાબતનો આજે હું પ્રશ્ન લઈને આવી રહ્યો છું ફેસબુક લાઈવમાં તો ગુજરાતમાં મારા થકી તો મારો વિડીયો એટલો શેર થશે ને તો ગુજરાતમાં કોઈ પણ આગેવાન તથા કોઈ પણ રાજકીય નેતાઓ તથા ગુજરાત સરકાર પણ આપણા જેવા વ્યક્તિને દબાઈ નહીં દે એવો આજે મારો સંદેશ છે તો જેટલું બને એટલું આ વિડીયોને એટલો શેર કરજો એટલો શેર કરજો કે હું જે આ લિસ્ટમાં વ્યક્તિઓના નામ બોલું તે પણ ઓદતા ઓછતા મારા જોઈ આવો તો મિત્રો આજે ફેસબુક લાઈવ કર્યું એનું કારણ સ્પેશિયલ ટાઈમ કાઢ્યો છે સારી જગ્યાએ છે કોઈનો ડિસ્ટર્બ ના થાય તેવી જગ્યાએ હું આવ્યો છું તો આજે આ મારું લાઈવ હું સમાજમાં તથા મારા ગામમાં જ આપણે પોતાના ગામથી જ શરૂઆત કેમ ના કરીએ તે બાબતનો પ્રશ્ન લઈને નીકળ્યો છું તમે મારી હરેશજી ઠાકોરની આઈડી તમે જોઈ જ છે એમાં હરેશજી ઠાકોર શું કરવા માગે છે શું કરે છે શું ખોટું છે શું સાચું છે એ તમે સૌ જાણતા હશો તો આ વિડીયોને અચૂક શેર કરશો હવે આ બાબતે મેં ઘણી બધી પોસ્ટો મારા ગામ પંચાયત તરફ કાર્યોને અનગમતા કરીને તથા કૌભાંડો ઉપર કૌભાંડ કૌભાંડો ઉપર કૌભાંડ થયેલા તે બાબતની આરટીઆઈ કરેલી હવે ઘણા બધા કિચ્છાઓ ગોમના મેં મુદ્દાઓ મૂક્યા જે મારી આઈડીમાં સ્પષ્ટ બતાવો છે તમને તો આ બાબતે મને મારું મને મારા જીવના જોખમનું મારા જીવના જોખમનું આજે મને એવું લાગે છે કે ફૂલ પ્રેશર આવી રહ્યું આવ છે આગળના દિવસોમાં જ તો તે બાબતે આવા કોઈ પણ વ્યક્તિઓને છે તો દબાવ છે પણ જો આપણો વિડીયો શેર થશે ને મિત્રો તો ગુજરાતમાં કોઈ માઈનો લાલ પેદા નહીં થાય કે આવા વ્યક્તિઓને દબાઈ દેશે તો આ વિડીયો જેટલું મને એટલું શેર કરજો તમે કેમ કે આજે મારા જીવનો જોખમ જીવના જોખમે મને એવું લાગી રહ્યું છે કે મારું જીવનું જોખમ કદાચ બની શકે તો આ વિડીયોનો તમે ટોટલી જેટલા પણ વ્યક્તિઓ જુઓ તો તે વિડીયો તમે સેવ સેવ કરી લેજો કેમ કે હું હવા પછી મારી ફેસબુક આઈડી બ્લોક કરી દઈ બ્લોક મતલબ કે અનઇન્સ્ટોલ કરી દે કેમ કે મારો પાસવર્ડ તથા ફેસબુક એકાઉન્ટ કોઈ ખોલીને આ મારો વિડીયો જે અત્યારે હું લાઈવ કરું છું તે ડિલીટ ના કરો તેના માટે હું મારું ફેસબુક અનઇન્સ્ટોલ કરી દઈ અને હવે પછી હું તમને આ ફેસબુકના માધ્યમથી આ જે એવા ઘણા બધા ગુજરાતના આગેવાનો છે તથા રાજકીય નેતા છે તથા પોલીસ અધિકારીઓ છે તેમનો સંદેશ પહોંચાડવા માગું છું તો કાગળના તો ડૂચા કોઈ પણ કચેરી જાય તો કાગળના ડૂંચા પથે જ હોય છે તો આપણો પાવર એક આપણો પાવર એક છે સોશિયલ મીડિયા તો તે બાબતે હું દરેક અધિકારીનો આ વિડીયો જણાવવા માગું છું કેમ કે મેં જે ગામ સાથે જ ગામ પંચાયતની અંદર આરટીઆઈ કરી હતી તથા મારા ગામની અંદર જે પણ પબ્લિકનો કંઈ પણ પરિસ્થિતિમાં કહેવાનો મતલબ કે અન કંઈ પણ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિથી નીકળે નહીં તે બાબતની કોઈ પણ જગ્યાએ હું જાહેર રસ્તામાં જતો હોય ત્યાં મને સારું ના ગમે પંચાયત તરફથી તો હું જાહેર સોશિયલ મીડિયામાં મૂકું છું તો આ બાબતે આજે મને મારા ડેપ્યુટી સરપંચ તથા બે હજાર ઓગણીસ વીસના ડેપ્યુટી સરપંચના ઘણા બધા કોલ આવી રહ્યા કેમ કે મેં સોશિયલ મીડિયામાં મારા ગામનું જે પણ છે ચગાયું છે તો આ બાબતે મને એવું લાગે છે કે ભવિષ્યમાં સાથે જ ગ્રામ પંચાયત બોડી તરફથી કોઈ પણ જાહેર રસ્તામાં તથા મારા પરિવારનો કંઈ પણ અન્ન બનાવ થાય તો તેની ટોટલી જિમ્મેદારી સાથે જ ગ્રામ પંચાયતની રહેશે સાથે જ ગ્રામ પંચાયત બોડી નહીં સાથે જ ગ્રામ પંચાયત બોડીની જિમ્મેદારી રહેશે તે બાબતે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સર્વે અધિકારીઓને જણાવવા માગું છું ક પહેલું માનનીય સીએમ સાહેબ રૂપાણી રૂપાણીનો આ સંદેશ પોંકવો જોઈએ તથા ડેપ્યુટી સીએમ સાહેબ નીતિનભાઈ પટેલ તથા મંત્રી સાહેબ શ્રી પ્રદીપસિંહ જાડેજાભાઈ તથા હવે પોલીસ અધિકારી પોલીસ અધિકારીઓમાં હું કહેવા માગું છું ક મા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી મુખ્ય પોલીસ મુખ્ય અધિક્ષક તથા રેન્જ આઈજી સાહેબ ગાંધીનગર તથા એસપી સાહેબ ગાંધીનગર તથા મારું સાતેજ ગામ સાતેજ ગામમાં જે પોલીસ સ્ટેશન આવેલું છે તે સાતેજ ગામના પીએસઆઈ સાહેબ તથા સામાજિક આગેવાનો મારા જીકેડીએસના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તથા રમેશભાઈ ઠાકોર સાહેબ તથા મારા ગુરુ એવા મહીપતસિંહ ઠાકોર સાહેબ તથા જીકેટીએસના લાલભાઈ સાહેબ તથા અભિજી અભિજીતસિંહ બારટ યુકેટીએસ હવે સર્વ સમાજ છેના તથા મારા સર્વ સમાજ છેના ગાંધીનગર જિલ્લા ટીમ તથા મારા ગુજરાતના ઠાકોર સમાજભાઈઓ ભવિષ્યમાં મારા ઉપર કોઈ પણ અન્ન બનાવ બનો ક ખીલી કોઈ મારો કાચો ન ખૂતર તો તમામ બાબતે ગામ પંચાયતની બોડી રહેશે આજ મારો મેસેજ મને કંઈ પણ જીવનો જોખમ થાય મારા ઉપર કોઈ પણ અનબનાવ બને તો તમે આ વિડીયો શેર કરજો અને મારા ફોટા ઉપર જો ફૂલનો હાર ચર તો પંચાયત બોડીને જ પકડજો તમે આ બાબતે મેં લાઈવ કર્યું છે મિત્રો તો જેટલું બને એટલું વિડીયો શેર કરજો કે આખા ગુજરાતમાં ડેપ્યુટી સીએમ પણ જોવા આ વિડિયો કેમ તમે પબ્લિકનું ભલું કરવાનું વિચાર્યું મેં કંઈ પણ બાબતનું લાઈવ ઉતાર્યું હોય કંઈ પણ બાબતનો ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હોય તો તે ખોટી હોય તો તમે જાહેરમાં મને બે લાફા મારજો તમે પબ્લિકના પૈસા પબ્લિક જોડી પૈસા લો છો પબ્લિકના થ્રુથી તમે ગ્રાન્ટ ફરવો છો તેમાંથી તમારું કમિશન કાઢીને જેવા તેવા રસ્તાઓ કરો છો કંઈ પણ કામકાજ કરો છો તેમાં પબ્લિકનો સંતોષ ના થતો હોય તો મારા જેવા કોઈ તો કોઈ પણ જાગૃત વ્યક્તિ હોય તો તે પ્રશ્ન ઉઠાવશે જ તો આ બાબતે મેં લાઈવ કર્યું કે હવે પછી આજના દિવસની કલાકની અંદરથી માંડીને ભવિષ્ય સુધીમાં હું કોઈ પણ વ્યક્તિ મારા ગામ પંચાયતની અંદર ખોટું થતું છે તો હું પ્રશ્ન ઉઠાય તો આ બાબતે મારો એક કાચો નખ પણ ઉતર તથા મારા ફોટા ઉપર ફૂલનો હાર ચર તો આ બાબતે સાતે જ ગ્રામ પંચાયતની બોડી જિમ્મેદાર રહેશે કેમ ક કરોડો રૂપિયા કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તેની મેં માહિતી માગી છે એમાં કોઈ ખોટું નથી હવે ચાલ્યું છે તો મૂકીશ નહીં જો મૂકું તો બે બાપની ઓલાદ કહેવાય મું એટલે ચાલ્યું છે એટલે તો મૂકે તો નહીં મું એટલે મેં વિચાર્યું કે તો ભવિષ્યમાં ભાઈ હું તો એકલો છું હું એકલો છું મારા પક્ષમાં હોય તો સોશિયલ મીડિયા મારા પાછળ હોય તો સોશિયલ મીડિયા હવે આ પ્રશ્ન ગુજરાતમાં તમામ ચાલતી ન્યૂઝ ચેનલમાં હોય ન્યૂઝ ચેનલના અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી ક જે મેં લાઈવ ઉતાર્યું છે તે શેનું કારણ છે એ આખા ગામ ફરતા હું તમને ફેવરીન બતાવીશ કે આ બાબતનો મારો પ્રશ્ન હતો તથા ભવિષ્યમાં મારા ઉપર કોઈ બનાવ બનાવ તો આ બાબતનો મેં વિરોધ કર્યો હતો તો તેનું કારણ એ જશે એ માટે જાહેર મેં લાઈવ કર્યું હતું તો જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો ખોરો કોરો કહી ગયો છે પાણી પીએ હવે પછી જે પણ મારું ફેસબોક ફેસબુક એકાઉન્ટ છે જે હું અનઇન્સ્ટોલ કરી નાખે તેનું કારણ ક આ તો મારા જીવન જરૂરિયાત તથા મારા કુટુંબના સભ્યોનો પ્રશ્ન થઈને ઊભો રહ્યો મારા આગળ પાછળ તો મારું કુટુંબ મારું જે ખાલી કુટુંબ મારા ઘરનું સભ્યો મારા ઘરના સભ્યો તેમનો તો હું એકલો લાડકવાયું તથા મોબી એક જ વ્યક્તિ તો કદાચ આ તો હરીશભાઈને બોલતો બંધ કરવા માટે કંઈ પણ જાનહાનિના જૂના જોખમે પણ મારા ઉપર કોઈ પણ કહેવાનો મતલબ હુમલો કરવામાં આવે તો તે બાબતે હું પહેલાં જ તમનો લાઈવ વિડિયો ઉતારી મારી તમામ સોશિયલ મીડિયામાં ચાલતા ભાઈઓ બહેનોના વિડીયોના માધ્યમથી જણાવું છું તમને કે ભવિષ્યમાં કંઈ આવો અન બનાવ થાય તો મારા સર્વ સમાજ સેનાના અજયસિંહ તમને ખાસ મારે કર્યાને ઉભા રહેજો પહેલાં મારા જોડી અન્ન બનાવ થાય મના ઉપ મારા ઉપર કોઈ અન બનાવ થાય તો સોશિયલ મીડિયામાં એટલો પાવર છે કોઈકના કોઈકના માધ્યમથી તો તમને જાણવા મળી જશે આ જ પેલો હરેશ આરટીઆઈમાં જે બહુ ચગ્યો તો એ જ હરેશ હવે એને પાડી દીધો છે તો ચલો એના સપોર્ટમાં હમ તો મારા સપોર્ટમાં એનું પડે જો ઢીલો થઈ ગયો આજે બોલતાં બોલતા ઢીલો થઈ ગયો તેનું કારણ કે સાચા રસ્તા ઉપર જઉં છું તો મને કાંટા વાગે છે હવે રસ્તામાં ચાલવું કે તે કાંટા કાઢવા મારે જો હું નીચે ભરું તો પણ મને વધારે કાંટા વાગે છે તો એ બાબતે જે કાંટા વાગે છે એને મારે કાઢવા નથી ચલો જવા દો પણ ભવિષ્યમાં જે કાંટા પાથરેલા છે રસ્તામાં મારા રસ્તામાં હવે એ પાથરનાર વ્યક્તિ જ મને વગાડનાર વ્યક્તિ કહેવાય ને હું જે જગ્યાએ ચાલું છું તે રસ્તામાં કાંટા પહેલાં પાથર્યા છે તે જ રસ્તામાં કાંટા પાથરનાર તથા મને વગાડનાર તે જ વ્યક્તિનો બીજો કોઈ નહીં તો એક પ્રશ્ન મૂક્યો મેં ખાલી કે ભવિષ્યમાં મારા ઉપર જો કોઈ પણ એમ બનાવ થાય તો તમે સાથે જ ગામ પંચાયતની બોડીને જ પકડજો કેમ કે હરીશને બહુ દબાવવામાં આવે છે ફોન કોલ કરે છો ધમકી હજુ સુધી કોઈ આવી નહીં એવી સમજાવો છો પણ હું જાગૃત રહું છું કોઈ પણ બાબતે મારા ઉપર કોલ આવતો હોય તો હું રેકોર્ડિંગ કરી લઉં છું હજુ સુધી મારા ઉપર કોઈ પેશન્ટ નથી આવ્યું પણ ભવિષ્યમાં આવી શક કે મને હજુ સુધી કોઈ માઇનો લાલ પેદા થયો નથી કે હજુ મને આટલું કહી ગયું હોય કે અરે તું આ રીતના ના કરે ને કે આમ શક તેમ છે ડેકનું શક પૂંછું છે તારા ઉપર કરીશું અમે એવું કોઈ આવ્યું નથી કેમ કે હું સાચો છું જો તમે સાચા હોય તો મને લાઈવ પુરાવા ગામના વિકાસના બતાવો મારો હાથ જાલીને બતાવો ચાલ અરે સાર્યું કોમ આટલો અમે ખર્ચ કર્યો આ રહ્યો કોન્ટ્રાક્ટર આના જોઈથી સામાન લાયા હા રે એની માહિતી પુરાવો આપી દેજો હું ખોટો નથી હું સાચો છું એટલે મેં લાઈવ કરીને પબ્લિકને જાગૃત કરી કે ભવિષ્યમાં કોઈને બનાવ થાય મારા ઉપર તો તમે મારા ઉપર નજર રાખતા રહેજો તો આ જ રેસ મારા ઉપર કારણ આ જ વ્યક્તિઓ હશે હું કોઈને નામ દેતો નહીં પંચાયત પંચાયતવાડીમાં જે પણ હોય બધા આવી ગયા તલાટી સાહેબ ઉદી આવી ગયા આની અંદર તલાટી સાહેબ ઉદી પણ પોલીસ કમ ગામ વિકાસ કમિશનર અધિકારી સાહેબ પણ આવી ગયા કેમ મારી અરજી દફતરે કરી વાંધો નહીં કરોડોનું કૌભાંડ છે ત્યાં જશો તમે તમને નહીં છોડું હું એટલું યાદ રાખજો હું તમને નહીં છોડું હવે ગામના કોઈ પણ જગ્યાએ પબ્લિકનો પ્રશ્ન હશે તો તમારે કરવો જ પડશે મને દબાવશો તો વાંધો નહીં જો ગામમાં મને બોલતો બંધ કરવો હોય તો મારો નાશ કર દો તો હું તો બંધ થઈ જઈશ આ હું ડરીને ડરી ધમકાવીને મને એવું લાગ ડરી ધમકીને ધમકીથી હું કોઈને વિડીયો નહીં બનાવતો રહી પણ ભવિષ્યમાં મારા ઉપર કોઈને બનાવ બનાવ અથવા હવે પછી કોઈ પણ મને કોઈ એવા ખોટા મેચે જો તથા ફોન કોલ કરીને મને દબાવો એ પહેલાં જ હું જાગૃત થઉં ને આપણું કોઈ વોર્નિંગ આલો એ પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે આજના જમાનામાં સાવચેતી ન રાખો તો કોઈ પણ ક્યારેય ઠોકર મારીને જતું રહે પાછળથી તમને ખબર જ ના હોય કોણ હતું કોણ નહીં ઓમ જોવાનું ચાલુ રસ્તામાં હતું તો એ જગ્યાએ ઓમ આમ તો ઢેકનું જોતો પૂછું જોઈએ તો આવું થયું તેનું કારણ જ ગ્રામ પંચાયત બોર્ડિંગ જય માતાજી આજે હું ખેતરમાં આવ્યો છું કેમ તો મને કોઈ ડિસ્ટર્બ ના ખરા વચ્ચે અને લાઈવ ઉતાર્યો છું તો હવે પછી તમે જાગૃત થજો અને આ વિડીયો એટલો શેર કરજો મિત્રો સોશિયલ મીડિયામાં કે જે આરટીઆઈનો વિડીયો સાડા દસ સાડા દસ લાખ લોકોએ જોઈ તો તેના કરતી પણ વિડીયો આ વધારે શેર થાય તેનું કારણ કે તમે જો આવા કંઈ પણ મને ઘણા બધા મેક્સિમમ સો દોઢસો કોલ આવ્યા છે ઘણા બધા મને સરપંચો આજુબાજુના મેક્સિમમ પચાસ સરપંચોનો સપોર્ટ છે સમારા જોઈએ એવું કંઈક નથી પચાસ સરપંચોએ મને સપોર્ટ આવ્યો કે ભાઈ આ રીતના તમે આ આવી રીતના રજૂઆત કરો તો તમારું કામ સાંભળશે તો એ રજૂઆત મને સલાહ સૂચન આપવાનું કારણ કેમ કે તે એક રૂપિયો નહીં ખાતા હોય પબ્લિકનો એક રૂપિયો નહીં ખાતા હોય પબ્લિકનો અને મારો તો એટલો ઇન્ડસ્ટ્રીજ એરિયા છે ને કે દિવસનું ત્રીસથી લાખ રૂપિયા તો કોઈ ન નોર્મલી કોમ છે અને આ જ ગ્રામ પંચાયતની અંદર હું મારા મારા બાબતના સમાજના પબ્લિકના અથવા નાના નાના ભૂલકાઓના વિકાસ માટેના પ્રશ્નો છે એ પ્રશ્નો હું તમારી ગ્રામ પંચાયતની અંદર મૂકું આપણે સાથે જ ગ્રામ પંચાયતની અંદર મૂકું તે પ્રશ્નોનું સોલ્યુશન લઈ આવો જે મને નડતર થતું હોય અને પબ્લિક કહેતી હોય કે ના હરેશભાઈ અમારા તરફથી ઘણી બધી રજૂઆતો કરવામાં આવી તથા કોઈ અમારું સાંભળતું નથી આવા પ્રશ્નો કોઈ પણ મને કેનાર મળશે તો તરત હું ઊભો રહે સપોર્ટમાં દબાવતા નહીં જય માતાજી જય હિન્દ જય ભારત જેટલું બને એટલું વિડીયો શેર કરજો મિત્રો મારે તમારો જ સપોર્ટ છે મારા પાછળ કોઈ નહીં આગળ પાછળ સપોર્ટમાં કોઈ નથી મારા આગળ પાછળ તો જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો તથા આ વિડીયોનું જોવાનું ભૂલતા નહીં એકવાર આ વિડીયો અચૂક જોજો હશે દસ વીસ મિનિટનો પણ કંટાળો પણ આવશે તમને વિડીયો જોવામાં પણ ભવિષ્યમાં જો તમે પોતે કંઈક તમારા કામની બાબતની માહિતી ક ગામના વિકાસમાં આવતો કામનો પ્રશ્ન લઈને જશો તો તને ભવિષ્યમાં તમને કોઈ દબાવો નહીં તેઓ આ વિડીયોનો સોશિયલ મીડિયામાં શેર કરતો કરો ફરતો કરી દેજો કે જો હવે પછી દબાયો મને પણ કોઈપણ ગુજરાતનો આગેવાન કોઈપણ ગુજરાતનો આમ નાગરિક એ એને ગર્વ થવો જોઈએ કે મને જો આ રીતના દબાયો તો જે પહેલા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો એ રીતના હું પણ વિડીયો વાયરલ કરી દઈશ તેવી જ પહેલાં વોર્નિંગ આપી દે પંચાયતની અંદર આ કોમ ગોમમાં જોઈએ એટલે જોઈએ જ પોતાના ગામની અંદર જ પહેલાં આપણે મજબૂત થઈએ બસ એટલો જ મારો ઉદ્દેશ હતો અને હવે પછી મને રોકવામાં આવશે તો કદાચ મારા ઉપર બનાવ બનાવ તો મેં તમને આ વિડીયોમાં જે પણ માહિતી આપી તો મારા ઉપર કોઈ પણ ખોટો અત્યાચાર તથા ફોન કોલથી ધમકીઓ તથા જાહેરમાં જાહેર રસ્તામાં થતો હોય ને બનાવો તેનું કારણ ગ્રામ પંચાયત બોર્ડિંગ રહેશે એ બાબતે જેટલો બને એટલો વિડીયો શેર કરજો તથા દરેક ગુજરાતનો કોઈ પણ આમ નાગરિક આ વિડીયો શેર કરજો જય માતાજી જય હિન્દ જય ભારત